જો કરને તો એકદમ તબલા તોડ શું છે એમની રચનાઓ છે મનુભાઈ પંચોડીની રચનાઓ છે સાહેબ મનુભાઈ પંચોડીની રચનાઓ કઈ કઈ આપણે યાદ રાખવાની છે રાઈટ તો પહેલા તો એમને ઘણી બધી જો મનુભાઈ પંચોડી લેખન કાર્ય ની શરૂઆત જલિયાવાલા બાગ થી કરે જલિયાવાલા અને અઢારસો સત્તાવન તો અહીંથી જ ચાલુ થાય હે દબાઈ નાખે અહીંયાથી હવે ચલિયાવાલા બાગ અઢારસો સત્તાવન નથી પાછું બે અલગ છે ચલિયાવાલા બાગ એ રચના અલગ છે ને અઢારસો સત્તાવન પણ અલગ છે ઓગણીસો ને બેતાલીસ માં જ્યારે હિન્દ છોડ ચળવળ ચાલતું હતું એ સમય દરમિયાન તેમને જેલવાસ થયો હતો અને જેલવાસ માં જયારે જેલમાં વ્યક્તિ હતો ત્યારે એને એક રચના લેખી જેનું નામ છે ઘર કઈ રચના દોસ્તો બંદીઘર નામની રચના આ હું લખી નાખું છું જેલવાસ દરમિયાન

આને મળેલું મળેલું છે છે સરસ્વતી સન્માન રાઈટ ઓકે કેટલી રચના થાય એક બે ત્રણ એક બે ત્રણ અને ચાર આ ચાર મેઇન રચનાઓ હવે બીજી આડીઅવડી રચનાઓની વાત કરીએ તેમની પહેલી નવલકથા અને નવલકથા હતા ઝેર તો પીધા જાણી જાણી પ્લીઝ આમાં નો કેતા બે વખત બહુ મહેરબાની આ નો ફૂટી મારી રાઈટ ઝેર તો જાણી જાણી આમાં શું લખશું પ્રથમ પ્રથમ નવલકથાથા છે તેઓની ઝેર તો પીધા જાણી જાણી એમની પ્રથમ નવલકથા છે અને એના માટે એમને મૂર્તિ દેવી સન્માન મળેલ છે કેવું સન્માન મળેલ છે મૂર્તિ દેવી સન્માન મળેલ છે

અને કલ્યાણ યાત્રા સાથે સાથે આ રચના રચના પણ પણ કોની છે છે મનુભાઈ પંચોડીની રાઈટ અંતિમ અધ્યાય પછી ઝવેર બાપા મારી વાંચન કથા ઇતિહાસ કથાઓ ગાંધી બાપુના કાવ્ય રાઈટ ઝવેર બાપા યાદ રાખજો પાછી યાદ રાખવા જેવી છે

મને શું છે ક્યાં જેલ દેખાય ભાઈ આમાં આ સ્ટેજ છે રાઈટ અને આપણે શું કહેશું ખબર દોસ્તો જે જગ્યાએ નાટક ભજવવામાં આવે એ જગ્યા છે ઓકે અહીંયા શું ભજવવામાં આવે દોસ્તો અલગ અલગ નાટક ભજવવામાં આવે રાઈટ તો હવે આ જે જગ્યા છે ભજવવામાં આવે છે નાટક અને અહીંયા બધા દર્શકો બેઠા છે કોણ બેઠા છે આ બધા કોણ બેઠા દોસ્તો આ બધા દર્શકો બેઠા છે રાઈટ આ બધા કોણ છે આ બધા છે દર્શકો ઓકે સામે શું છે સામે એક એવું સ્ટેજ છે જેમાં વારા ફરતી બધા જ પાત્ર જે છે પાત્રને ભજવવામાં આવશે બરાબર ડન તો પેલા શરૂઆત થાય મહાભારત થી શરૂઆત મહાભારત મહાભારત કુરુક્ષેત્ર નું યુદ્ધ રાઈટ એ મહાભારત નો મર્મ કુરુક્ષેત્રના યુદ્ધ જે છે યુદ્ધ નું વર્ણન અહિયાં એકદમ બાકા જા બોલી બાટકો બોલો મારો 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 ધર વગડના માતા માતા હાથી હાથ એવી રીતના બધું થઈ ગયું છે રાઈટ તો કુરુક્ષેત્ર છે રાઈટ કુરુક્ષેત્ર પેલા ભજવવામાં આવ્યું બરાબર હવે અહીંયા એક ઝવેર બાપા છે રાઈટ ઝવેર બાપા થઈ ગયા ઊભા તો કહેલો કઈક બીજું ભજવો કઈક મજા આવે એવું રાઈટ અને એટલા માટે દોસ્તો એટલા માટે પછી કરવામાં આવ્યો જલિયાવાલા બાગ રાઈટ કયું પિક્ચર ચાલુ કર્યું જલિયાવાલા બાગ જલિયાવાલા બાગ ની પેલા ઈસવીસન અઢારસો ને સત્તાવન નો વિપ્લવ દેખાડવામાં આવ્યો અઢારસો ને સત્તાવન નો વિપ્લવ જલિયાવાલા બાગ બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા છે બધા જે છે બધા રડવા લાગ્યા છે કારણ કે આ બધી રચનાઓ જોઈ જે એકદમ કરુણ છે કોને કીધું તું ઝવેર બાપા ઊભા થઈને કીધું ભાઈ વગાડો અમને જે અમારે જે જોઈ કંઈક કરો રાઇટ એટલે અઢારસો સત્તાવન એવું જલિયાવાલા બાગ કુરુક્ષેત્ર મહાભારત નો મર્મ પહેલા આવી ગયું બરાબર ને હવે આ જલિયાવાલા બાગમાં કોણ આવ્યું ખબર છે જલિયાવાલા બાગમાં આવ્યો ટોલસ્ટોય

કલ્યાણ યાત્રા છે રાઈટ અને આ બધાએ આજે એક સમય દરમિયાન જે ભારત જે છે ભારતની પ્રવર્તમાન સ્થિતિ જે છે એ સ્થિતિનું વર્ણન જોયું અને આ ઘૂઢડાઓ નથી પી શકાતા છતાંય એમને ઝેર તો ભીધા જાણી જાણી ઝેર તો ભીધા જાણી જાણી બે વફા સન્મ તારી બહુ મહેરબાની રાઈટ એવું થયું બહુ હાચું કીધું એ ગીતમાં બહુ હાચું કીધું કે પહેલી વાર મડી તારે મીઠું બોલતી હતી દિલ ઉપર હાથ રાખી સોગંદ ખાતી હતી તારે કાજે તે મારી જિંદગી લૂટાણી મારી તે ભૂલ મને હવે હમ જાણી બેવફા સનમ તારી બહુ મેરબાની એટલે બધાને કહું છું હેને અચાનક કેમ મેસેજ કર દયો બોલા કે એમ છોન તમે કેમ છો નવ વાવોલા લેક્ચર માં આવો એમાં છેલેપસ્તમાં આવું જ કહેવાના છે કે પહેલી વાર મેળી મીઠું બોલતી થી દિલ ઉપર હાથ રાખી સોગંદ ખાતી થી તારે કાજે મારી જિંદગી લૂંટાણી બે મહેરબાની સમજી સમજી રાઈટ ઓકે તો આવી રીતના આપણે યાદ રાખ્યા દોસ્તો અને દર્શકો કરીને ચાલુ કર્યું એટલે તમને આ યાદ ન રહે તો તમારે તમારા સિટીના સૌથી સારામાં સારા ભાઈ મહિલા ડોક્ટર ને બતાવી દેવાનું કે સાહેબ મારામાં કઈક લોચો લાપસી છે તો અને જ યાદ ન રે કેમકે સાહેબ આટલી સરસ રીતના આવી ટ્રીક થી યાદ કરે તો યાદ ન રે તો પછી સાહેબ મારે કઈ કરવું જોઈએ ચલો બસ તો યાદ ન રેજ તો પૈસા પાછા ભાઈ ભાઈ હોય તો બરાબર ને ચલો લાઈક કરવાનું બાકી હોય લાઈક કરતા રહેજો રાઈટ તમારી લાઈક અને તમારું પ્રેમ એ જ ઉર્જા આપે એનર્જી આપે તો તમારે યાદ રાખવાના હતી મનુભાઈ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી જે છે એને આપણે યાદ રાખવાના હતા આવી રીતના બરાબર ને આમાં બંદી ઘર પણ લઈ લીજો અઢારસો સત્તાવન ના વિપ્લવમાં જેને પછી કેદ કર્યા એ કોણ હતા તો કે બંદી હતા બંદી ઘર જે છે બંદી ઘર પણ દેખાડવામાં આવ્યું ત્યાં